દેલાડવા ગામે અનાવી સમાજનું પ્રથમ સ્નેહી મિલન યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રેયસ દેસાઈએ હાજરી આપી સુરત એરપોર્ટને શ્રી મોરારજી દેસાઈ એરપોર્ટ નામ આપવાની માંગ કરી હતી. વર્ષો પહેલા દેલાડવા ગામ છોડીને વિવિધ શહેરમાં નોકરી ધંધો અર્થે સ્વાર્થી થયેલા દેલાવડા ગામના મૂળ રહેવાસીઓ, મૂળ અનાવિલ રહેવાસીઓના નવરચિત સંગઠન અનાવિલ સમાજ દેલાવડા નું પ્રથમ સ્નેહી મિલન સંમેલનમાં બોલતા સમારોહના પ્રમુખ શ્રી કેતનભાઈ દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી એ જણાવ્યું હતું કે અનાવિલોએ વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા મેળવી છે અને સમાજ પરસ્પર એકતા થકી ઉત્તરોત્તર વિકાસ હાંસલ કરી શકે છે. સમારોહના મુખ્ય મહેમાન અને ગ્રાહક સુરક્ષા ક્ષેત્રના જાણીતા એડવોકેટ શ્રી શ્રેયસ દેસાઈએ અનાવિલ જ્ઞાતિને મહાજ્ઞાતિ બતાવી હતી અને અનાવિલ જ્ઞાતિમાં શ્રી મોરારજી દેસાઈના રૂપમાં વડાપ્રધાન, શ્રી ખંડુભાઈ દેસાઈના રૂપમાં ગવર્નર, જસ્ટિસ ડી એન દેસાઈના રૂપમાં સુપ્રીમ જજ જેવા સિદ્ધ પુરુષો હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે અનાવિલ જ્ઞાતિમાં હાલમાં પણ અનેક સમર્થક પ્રતિભાઓ છે. સમાજે અનાવિલ પ્રતિભાઓને પારખીને વખત વખત બિરદાવવી જરૂરી થઈ ગઈ છે. વધુમાં એમણે જણાવ્યું કે અનાવિલો પરસ્પર એકતા અને અખંડિતતા જાળવે તે ખૂબ જ જરૂરી છે. તેમણે સુરતના એરપોર્ટને શ્રી મોરારજી દેસાઈ નામ આપવા માટે સર્વ અનામી સંસ્થાઓને પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. ભાજપના અગ્રણી નેતા અને સુરત શહેર પાલિકાના સ્થાયી માજી ચેરમેન અને હાલ શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના ટ્રસ્ટી પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ દેસાઈએ પણ અનાવિલોને એકતા દર્શાવી સામૂહિક પુરુષાર્થથી શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો અને સંગઠિત પુરુષાર્થથી અનાવિલો ઉચ્ચતર સફળતા મેળવી શકવાને સમર્થન છે તેમ જણાવ્યું હતું. મેનેજિંગ ડાયરેક્ટર શ્રી હિંમતભાઈ આઈ દેસાઈએ અનાવિલ સમાજ દેલાવડાની સ્થાપનાને બિરદાવી હતી અને આ સંસ્થા અનાવિલોના વિકાસમાં મહત્વનો ફાળો આપી શકે તેવી શુભેચ્છા આપી હતી. 1840માં સુરતમાં આઈપી મિશન સ્કૂલની સ્થાપના થઈ. સુરતમાં પહેલી વર્નાક્યુલર સ્કૂલ જેને કહેવામાં આવે. સુરતના ઇતિહાસમાં જે રજિસ્ટર છે તે દરેક ગામોમાં ગામે ગામ ઓટલા પર શાળાઓ ચાલતી, દેસાઈઓની શિક્ષણ વ્યવસ્થા પહેલેથી જ મજબૂત હતી. પણ આ દેલાડવા ગામે એક પહેલ કરી 1865માં એક શાળા ઘરના આંગણે ઓરડાવાળી બનાવી. આ દેલાડવા ગામે એક મોટી પહેલ કરી. તેનું કારણ એક જ હતું કે આ ગામના ગુલાબભાઈની પેઢીવાળા ખંડુભાઈ ગુલાબભાઈ, જે ખંડુભાઈ ગુલાબભાઈએ સુરતમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. નામ ચંદ્રવદન શાહનું છે, પણ ત્યાં મને બહુ કહેતા ખેત થાય, ત્યાં દરેક વખતે કોલર ઊંચા કરતા દેસાઈને બહુ વખત પ્રૂફ આપી, પણ નહીં. ખંડુ બાપાનું તકતી છે, એમટીબી આર્ટ્સની છે, એમનું સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ છે લાઇબ્રેરીમાં, જે મેં 1974માં જોયું. હું સીએમ દેસાઈ સાહેબને ખાલી જોવા ગયેલો કે સીએમ દેસાઈ સાહેબ કોણ, મારા પડોશી બેન એમને ભણતા ને કે સીએમ દેસાઈ સાહેબમાં બહુ વખાણ કરે, મને કહે તું લાઇબ્રેરીમાં બેસ, મારે તારે જોવા છે, મેં મુલાકાત કરો. ત્યારે મેં ખંડુ બાપાનું પૂછવાળું બરાબર જોયું અને ત્યાર પછી તો એમની ઇતિહાસ ગણગોત કરતાં કરતાં એમના વંશવાળા કિરણભાઈ પણ મને મળ્યા જે બેઠા છે. એક ખંડુભાઈ ગુલાબભાઈ પૂનામાં હજુ તો માંડ 1850 કે 52માં એન્જિનિયરિંગ કોલેજ ચાલુ થઈ અને ત્યાંથી ઓલમોસ્ટ પહેલાં કે બીજા બેચના સિવિલ એન્જિનિયર થયા. અને એમની સાથે સાથે આ શ્રેયસભાઈના દાદા ગુલાબભાઈ કંથળજી, ઓલમોસ્ટ એક બે વર્ષનો ડિફરન્સ હશે, એ પણ દાદા એલસી થયા અને એન્જિનિયર થયા. તો ખંડુભાઈએ ના એમને એમની ક્રેડિટ છે, મને આરડી દેસાઈ કાયમ કહેતા કે આ ખંડુ ગુલાબ છે ને એણે હાઈવે બનાવેલો. આરડી દેસાઈ ટ્રાન્સપોર્ટિંગ ડિરેક્ટર, કારણ કે હું ખંડુભાઈનો શોધતો એટલે મને ખાસ એ કહેતા કે તને આ છે ને જો અહીંયાથી મળશે, અહીંયાથી મળશે વિગત. તો એ ખંડુભાઈ નેશનલ હાઈવે 8નું જ્યારે રિસ્ટ્રક્ચરિંગ થયું જે તે વખતે, ત્યારે ખંડુ બાપાનો સિંહ ફાળો. ખંડુ બાપા પેન્શનર હતા, દયાળજી આશ્રમને એમણે અંદર, કારણ કે દયાળજી આશ્રમ એટલે સ્વાતંત્ર સેનાનીઓનું મોટી પીઠ ગાદી કહેવાય, અને ત્યાં જાય તો એમનું તો પેન્શન અટકી જાય, એ એમને તકલીફ. તો ખંડુ બાપા એક્ઝિક્યુટિવ એન્જિનિયર બને, આસિસ્ટન્ટ એન્જિનિયર મારી, અને એન્જિનિયર ત્યાર પછી બોમ્બે યુનિવર્સિટીના ફેલો બન્યા. કોઈપણ યુનિવર્સિટીના ફેલો બનવું એ જમાનામાં માંડ ગોરિયાઓને જ આપે ત્યારે એક દેસાઈ બને, અને આ દેસાઈને આપણે ખૂબ આજે પણ પ્રેમથી યાદ કરીએ. ખંડુભાઈના ત્રણ દીકરા,
કુંવરજી અને ત્રણ દીકરા હતા, પણ કુંવરજીભાઈ એન્જિનિયર થયા, એમનો વંશવારસમ એમાં બીજા હતા લગભગ ભાસ્કરરાવ, તો એવો છે તે બેરિસ્ટર થયા, લંડનથી ભણ્યા, કુંવરજી પણ લંડનથી ભણ્યા, અને ત્રીજા હતા કે MSc મેટલર્જી. મને એમ હતું કે મારી આગળ એક બે દેસાઈ મેટલર્જિસ્ટ હશે, પણ બાપ રે બાપ, મારે તો સલામ કરવી જોઈએ કે છેક 1880-90માં એમના છોકરાઓ જ્યારે એ થયા ત્યારે લોકો મેટલર્જિસ્ટ થયા, અને એમણે એલ્યુમિનિયમનું કારખાનું નાખેલું. એલ્યુમિનિયમના કારખાનામાં જે તે વખતે ખોટ ગઈ, બધું થાય, પણ કુટુંબનો જે કૌવત હોય તે તો હંમેશા જળવાયેલું જ રહે. અને એમનો એક પ્રપૌત્ર ઓસ્ટ્રેલિયામાં જીમી, એ આખા દુનિયામાં ઇલેક્ટ્રિકલ એના માટે જતા હતા, એમની કંપનીમાંથી ઓસ્ટ્રેલિયામાં ગયા, અને 15 દિવસ કે મહિનામાં જ એમને સુટેબલ રિલેવન્ટ જોબ મળવો પોતાના ફિલ્ડમાં, દેટ ઇઝ ધ ક્રેડિટ. તો આ ખંડુભાઈએ સુરત મહિલા વિદ્યાલયની પણ સ્થાપના કરી, જો મહિલા કેળવણીનો પાયો નાખવામાં સુરતમાં ખંડુભાઈનો પણ, એમના સંતાનોએ પણ ખૂબ ડોનેશન આપેલા, ખૂબ મહેનત કરેલી, અને ખૂબ એ. બીજી બાજુ આપણે કંથળજીભાઈ દેસાઈની આપણે વાત કરી, કંથળજીભાઈ અરે ગુલાબભાઈ કંથળજી દેસાઈ, એઓ પણ LC, હવે સમય એન્જિનિયરિંગમાંથી એમને સરકારે વહીવટી શાખામાં મૂક્યા, મામલતદાર થયા, ડેપ્યુટી કલેક્ટર થયા, અને એમને શું કહેતા ખબર છે, એટલા બધા કડક સ્વભાવના અને સાચા બોલા કે એમને વાઘ તરીકે ઓળખતો આખું દક્ષિણ ગુજરાત, ગુલાબભાઈ ભાગ તરીકે ઓળખે, અને ગુલાબભાઈ ભાગ અને એમણે એમના પિતા એમને માટે એમણે સગરામપુરામાં લાઇબ્રેરીની સ્થાપના કરી. આજે પણ સાહેબો માણસો જાય છે, પણ એની સ્મૃતિઓ દીર્ઘકાલીન હોય છે, એમની રચનાઓ આ જ બધું છે, ખાલી ભવનો નથી, એની પાછળનું કૌવત છે સમાજને ડેવલપમેન્ટનું. ગુલાબભાઈ કંથળજી દેસાઈ અને ગુલાબભાઈ દયાળજી કેળવણી મંડળ, દયાળજી અનાયલ કેળવણી મંડળના શરૂઆતના ટ્રસ્ટી હતા, એ પણ ખાસ યાદ કરાવું. બીજી એક ખાસ તમને કહું, સુરેશભાઈના ફાધર સુબોધભાઈ કોર્પોરેટર બન્યા, એક મોટે ભાગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થોડોક વખતમાં થઈ ગયા, અને સુબોધભાઈએ તે જમાનામાં સમય સામે બાદ પીડીને અપક્ષ ઉભા રહેલા, અને સગરામપરા એમને ખોબલે ખોબલે મત આપેલા સુબોધ કરતા, અને ત્યારબાદ શ્રી શ્રેયસભાઈ પણ કોર્પોરેટર બન્યા, અને શ્રેયસભાઈને પણ ખૂબ સારા મત, એવો પણ એ બનેલા હતા કોઈ કમિટીના ચેરમેન, મને યાદ નથી, કાયદા સમિતિના ચેરમેન બનેલા હતા. અને બહુ સારું થયું કે શ્રેયસભાઈએ ફોકસ કર્યું, બહુ મોટું ફિલ્ડ હતું કન્ઝ્યુમર પ્રોટેક્શનનું, અટલે જો તો 1985માં કાયદો આવ્યો, ઘડાયો, સંસદે પાસ કર્યો, અને ત્યારબાદ એમાં ખૂબ વેક્યુમ હતો, સારા અભ્યાસીઓને એક મોટી ખોટ એમણે પૂરી કરી, અને એમની પરંપરામાં એમની દીકરી પણ સારી વ્યક્તિ છે, એમનો દીકરો પણ સારો વ્યક્તિ છે, ધેર ઓલ ડેવલપિંગ. હવે બીજી એક તમને ખાસ કહેવું છે, તો પાકિસ્તાનવાળા ભાઈ કોણ, પાકિસ્તાનમાં જે દેસાઈ ગયા આ ગામમાં, તો એનું તમને એક માહિતી આપું. અચ્છા, એક ખાસ કહી રાખું, આ ગામમાં 3-3 દેસાઈને રાવ બહાદુર અને રાવ સાહેબનો ઇનકામ મળેલો બ્રિટિશ ગવર્મેન્ટમાં. એક બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામને અહીંયા કોઈ બહુ હવા હતી નહીં 1857ની, અહીંયા નવી લહેર હતી, અંગ્રેજો પહેલાં સુરતમાં આવેલા, એજ્યુકેશનમાં થર્સ્ટ હતો, એજ્યુકેશનની ભૂખ હતી, નવા જમાનાનું નહીં શીખો, જે લોકો સમય સાથે તાલ નથી મેળવતા એ લોકો ફૂસાઈ જાય છે, ફેંકાઈ જાય છે. દેસાઈગીરીને મૂછ ગામમાં ચાલે, આખા દેશમાં ચલાવવી અઘરી હોય, અત્યારે નોલેજ ઇઝ ધ ઓનલી પાવર અને ડિગ્રી ઇઝ ધ ઓનલી પાસપોર્ટ. તો એ વખતે એમણે રાવ સાહેબ, તમને રાવ સાહેબ રાવ બહાદુર અઠવાવાળા ભીમભાઈ મોરારજી દેસાઈ, તેઓ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ એગ્રીકલ્ચર મુંબઈ રાજ્યના હતા. આ ખૂબ મોટો હતો, આજે પનાસમાં અઠવા ફાર્મ છે ને, તે એમનું ડેવલપમેન્ટમાં આવ્યું, એમનો શું ફાળો. અને એમના ભાઈ, એમના પુત્ર સોરી, બાપુભાઈ ભીમભાઈ દેસાઈ અયુબ ખાન પાકિસ્તાનમાં એક પ્રાંતમાં ગવર્નર હતા, તેના સેક્રેટરી હતા. વેરી ઇમ્પોર્ટન્ટ, તમને એક નવાઈ બીજી વાત કરીશ, સાથે સાથે કરાંચીની કોલેજમાં એક નાયક કતાર ગામના નાયકનું સ્ટેચ્યુ પણ હતું, પ્રિન્સિપલ હતા દિવેશભાઈ નાયક, એસબી નાયકના દાદાનું. એટલે દેસાઈઓ તો તમારા આખા જે ભારત, જૂના ભારતવર્ષમાં ઠેર ઠેર હતા, બર્મા સુધી ગયા હતા,
સુરતને માટે જે પ્લાનિંગ થયું પાણીનું, તેમાં પણ આપણા ભીમભાઈ મોરારજીભાઈ દેસાઈના પરિવારનો સિંહફાળો, નવેસરથી ડિસ્ટ્રિક્ટ જ્યારે પ્લાનિંગ થયું તેમાં એ, અને એક જ શેરી શિવદાસ ઝવેરીની શેરી, શિવદાસ ઝવેરી જેનાથી શિવદાસ ઝવેરી બન્યા એનું જે મૂળ મકાનના માલિક નિયોળના શંકર ભગા ભગા પેમાનું પે મોટી હવાની, પણ એ વખત નીકળી આવેલા અને એમની સામે સુબોધભાઈ રહી, સુબોધ કાકાનું ઘર, એમનો એમલોકનું ઘર, એક શેરીમાંથી સાહેબ ત્રણ ત્રણ કોર્પોરેટર આવું, આ સુબોધભાઈ બન્યા, શ્રેયસભાઈ બન્યા, અને આ મેં તમને વાત કરી તે આપણા ભીમભાઈ બાપુભાઈ ભીમભાઈના એક વંશવારસ પણ કોર્પોરેટર બન્યા, અને બીજા સૌથી લોક લાડીલા જેની શોકસભા સુરતની ઓલમોસ્ટ ઓલ સ્કૂલમાં ચાલે ભરાય 1960માં, ઓલમોસ્ટ ઓલ સ્કૂલમાં, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં, જેની શોકસભામાં હુકુમતભાઈ દેસાઈ જેવા રહે આંખોમાં આંસુ સાથે એવું વર્ણન છે, જેઓ સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિના સુરતના સૌથી મોટો પાયો નાખનાર લોકપ્રિય પુરુષાર્થ અને પરમાર્થનું પ્રતિક એવા શ્રી સી આર દેસાઈ સાહેબ, છગનભાઈ રણછોડજી દેસાઈ સાહેબ, એમના સુપુત્ર અમારા સાહેબ તથા રમેશભાઈ દેસાઈ પણ હાજર છે. સી આર દેસાઈ સાહેબે પણ એટલી બધી મહેનત કરી છે, એઓ ટીચર બન્યા, સ્કૂલ ટીચર, પછી કોલેજમાં પ્રોફેસર તરીકે ગયા. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને એક ટેકનિકલ હેન્ડની જરૂર પડે, કારણ કે ત્યાર પછી તો એમને આસિસ્ટન્ટ મદદને સેક્રેટરી બનાવ્યા, અને એમણે શું કર્યું, કડીવાલા સ્કૂલની સ્થાપના કરાવડાવી, જેમ જેવી ડોનેશન બીજાનું છે પણ એમાં છે લોહી પરસેવો પાણી બુદ્ધિ અને હૃદય જે છે, જે સ્કૂલમાં અમે ભણ્યા છે એ સ્કૂલની સ્થાપનામાં શ્રી સ્વર્ગસ્થ સી આર દેસાઈ સાહેબનો સિંહ ફાળો. એટલું જ નહીં, બીએડ કોલેજ સુરતને બીએડ કોલેજનું પણ અપાવવામાં સિંહ ફાળો સી આર દેસાઈ સાહેબનો. તો એક બીજી એક માહિતી આપું, આપણી વચ્ચે જ ઉપસ્થિત છે, એમનું લખાયું નથી, હું એમને કાયમ કહું છું તમારા શેર ભજનના શોખે અમારા એક સાહિત્યકારને મારી નાખ્યા, શ્રી રામચંદ્ર કાકા પ્રિન્સિપાલ નવાપુરમાં હતા, અને એઓ ટૂંકી વાર્તાના બહુ સારા લેખક. આજે અમે લોકો એક સાહિત્યનું એક અનાવિલોનું મંડળ ચલાવીએ છીએ, તેમાં સક્રિય છે. અમારે સિનિયર સિટીઝન ક્લબની સ્થાપના કરી ત્યારે અમે, ત્યારે અમને ખૂબ મદદ કરી અમને. તો ધીસ ઇઝ આ એક, જો દરેક ઘર દરેક ગામ વિશિષ્ટ છે, દરેક ગામનો એક ઇતિહાસ છે, દરેક કુટુંબનો ઇતિહાસ છે, ચડતી પડતી થાય. મેં ચાર જણની વાત કરી, મને લાગે બધા જ ઘરમાં કોઈ ને કોઈ વડીલો હશે, અને તમારા ભીખા બાપા જ ગ્રેટ કે જેનો ખૂબ મોટો આટલું બધું એનું વિસ્તરણ થયું. તો તમે આ બધા મહાનુપુરુષોને પણ યાદ રાખજો, તમારા સંતાનોને કહેજો ખાસ, ભલે આજે દિનેશભાઈ બહુ સારી ટોકર કરી કે જ્યારે પણ કંઈ સંમેલન થાય ને ત્યારે કાળા વાળવાળા નહીં આવે. બહુ સચોટ કહું છું, સાહેબ વર્ષોથી હું આ પ્રોગ્રામો કરતો આવ્યો છું, અને મેં વ્યવસાય લક્ષી કરીએ ને તો 40 સિનિયર સિટીઝન બેચેલા જે બોલવાના કરવાના જ દીધા, એટલી બધી પોતાને સેલ્ફ સફિશિયન્ટ માનનારા લોકો. થોડોક ફરક પડી રહ્યો છે નો ડાઉટ, આપણે નોંધી રહ્યા છે, પણ હજુ ઘણું કરવાની જરૂર છે. તો આ મહાન ઇતિહાસ ધરાવતો ભવ્ય ભૂતકાળ અને વર્તમાન પણ જેનો જોરદાર છે એવા દલાડવા ગામને, દલાડવા ગામને માટીને ખૂબ ખૂબ વંદન, મને બોલવાની તક આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. મોહન નાયર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.